हेलो एवरीवन, आजे अरवाबेन नालावाला फ्रॉम भायंदर जे केक्स कपकेक्स ब्राउनीज बधु घरे सी बनावे छे अने एमनू इंट्रोडक्शन जर्नी अने केवा टाइपना केक्स बनावे छे ई अपने सगलू ई लाइव में जानसू। अरवाबेन नालावाला आवशे लाइव। जी केक एंड मोर प्लीज एक्सेप्ट करो लाइव आवा माटे। જી અરવાબેન, હા ભાઈ, કેમ છો ભાઈ? ફાઇન ફાઇન, આપ? મેં અરવા છું, અરવા નલવાલા, ભાઈન્ડર વેસ્ટમાં રહું છું અને હોમ બેકર છું મેં। ઘરેથી જ કેક્સ ને પેસ્ટ્રીઝ ને બધાનું કામ કરું છું, ઘરેથી જ એનો બિઝનેસ કરું છું। સો અજીન, જે આપની જે જર્ની છે એ આપ લોકોને બતાવશો કે આપની જે જર્ની કેવી રીતે સ્ટાર્ટ થયેલી અને આપે કેટલા વર્ષથી આ કરી રહ્યા છો? લગભગ મને 4-5 યર્સ થઈ ગયા કરતા। અમારા ભાઈંદરના અંદર મિલાદના ફંક્શન હતો ને, તો ત્યારે વર્કશોપ હતું, તેમાં કેકનું મેં લીધેલું હતું વર્કશોપ। એના અંદર મેં કેકનું સ્ટાર્ટ કરું શીખવાનું, બેઝિક શીખેલી હતી। પછી ચોકલેટ્સ બનાવતા શીખી, ચોકલેટ્સ બનાવવા લાગી, ચોકલેટ્સનું મારું ફાઇન થયું, તો પછી કેક્સનું સ્ટાર્ટ કરું મેં। કેક છે, કપકેક્સ છે, બ્રાઉનીઝ છે, ટાર્ટ્સ છે, સ્ટરર્સ છે, એ બધું બનાવું છું મેં। ઓકે, એટલે આ બધું હોમ ડિલિવરી આપો છો અને સેલિંગ કરો છો, રાઈટ? હા, રાઈટ, હોમ ડિલિવરી બી હોય છે, એ બી પહોંચાડું છું મેં, એ બી આપું છું બધાના ઘરે, અને હોમમેડ જે હોય ઘરમાં જેને હોય લેવાનો આવે એ લોકો બી આવે છે, એ લોકોને બી આપું છું। સો આપ કેક્સ જે એની વેરાઈટીઝ કહેશો આપ, કે આપ કેવી વેરાઈટીઝના કેક્સ રાખો છો? ચોકલેટ્સ છે, વેનિલા કેક્સ છે, પછી ચોકલેટ્સ છે, ચોકલેટ વેનિલા કે પ્લેન કેક? ચોકો ચિપ્સ નો કેક આવે છે, પછી બીજા બધા જે ફ્લેવર્સ છે જે હમણાં ઘણા રનિંગ ચાલે છે એના અંદર બધા રસમલાઈ છે, પછી બટરસ્કોચ છે, સ્ટ્રોબેરી છે, પછી મેંગો કેક છે, મેંગોની સીઝન હોય છે તો એના અંદર મેંગો ફ્લેવરનો કેક વધારે ચાલે છે, જેમ ઠંડીમાં સ્ટ્રોબેરીઝ આવે છે એમાં સ્ટ્રોબેરી જે પ્યોર જે ફ્રેશ ફ્રૂટ સ્ટ્રોબેરીઝ હોય છે એનો કેક બનાવું છું, ફ્રેશ ફ્રૂટ્સના બી બનાવું છું જે અવેલેબલ હોય છે, જે એમના સીતાફળ હમણાં વધારે આવે છે તો સીતાફળ ફ્લેવરનો કેક બનાવું છું। ઓકે, બટર સીઝન વાઇઝ જે ફ્રેશ ફ્રૂટ્સ કેક છે એ આપ બનાવો છો, રાઈટ? અને મીઠાઈના અંદર રસમલાઈ સિવાય કઈ બીજું છે કેક્સ? રસમલાઈ છે, રસગુલ્લા છે, ગુલાબ જામુન છે। એટલે જે ટોપ વેરાઈટીની જે મીઠાઈ છે એ આપ કેકમાં કન્વર્ટ કરો છો, રાઈટ? જે મીઠાઈ જે ચાલે છે ને, જે મેં બરા મતલબ બીજા બધા જે હોય છે, બીજા બધા જે ફેસ્ટિવલ્સ આવે છે, જે મેં કાજુ કતલી, એ લોકો અલગના જેમ દિવાળીમાં એમાં એ લોકો એ બધી મીઠાઈઓ બધું ખાય છે, જમે છે એ લોકો, તો પછી એના કેક એ ફ્લેવરના પછી કેક્સ બી બને છે એમ, એને એડિશનમાં થાય એના ફ્લેવરના કેક બનાવું છું। ફ્રેશ ફ્રૂટના અંદર જે સીઝન આવે છે એ તો બનાવું છો, પ્લસ અગર એક્સ્ટ્રા કઈ મને એવું કઈ આ જોતું હોય કે આ ફ્રૂટ નું બનાવી શકો તો બનાવી આપીને આપો? હા, બનાવી આપું, પાઇનેપલ છે, પાઇનેપલ આપણે એની સીઝનમાં મળે છે તો પાઇનેપલ નું કેક બનાવી આપું છું મેં। ઓકે, અને ટોટલ આમ વેરાઈટીઝ કેટલી હશે? મીઠાઈ, ફ્રેશ ફ્રૂટ્સ ને જે પ્લેન કેક કીધું, 25 કેક આપ બનાવો છો? બ્લુબેરી છે, ચીઝ કેક છે। ઓકે, આપના બ્રાન્ડ નું નામ છે કઈ? કેક્સ એન્ડ બેક છે, કેક્સ એન્ડ બેક, ઓકે, તો ઈ બ્રાન્ડ છે, ને આપનું ભાઈંદર માં કઈ બાજુ છે રહેવાનું એક્ઝેક્ટ? ભાઈંદર વેસ્ટ માં રહું છું મેં। ઓકે, આપના કોલોની છે ને, એ કોલોની છે ને, વહા બાજુ રહું છું, પટરી કોલોની છે। ઠીક છે, આ કેક્સ તો આપ બનાવો છો, હવે બીજું કેક સાથે આપે શું કીધું? બ્રાઉની અને કપકેક? બ્રાઉની છે, કપકેક છે, મૂસ છે। ઓકે, એના અંદર વેરાઈટીઝ કહેશો આપ?
મૂઝમાં બી ચોકલેટ છે, વ્હાઇટ વેનીલા છે, ઓરિયો છે, સ્ટ્રોબેરી છે, મેંગો છે, અને જે જે કપકેક. હા પાર્ટીને જે ગમે જે ફ્લેવરનું એવા ટાઈપનું મૂઝ બનાવું છું. પછી ઓકે ગ્લાસમાં ચાર કેક બનાવું છું. ઓકે અને આપ હોટલમાં બી સપ્લાય આપો આ મૂઝનું, કેમ કે એના અંદર ડિમાન્ડ હોય છે. હા તો કામ નહી કે હમણાં જે હમણાં જે મજલિસ ને હતું અપનું મજલિસ નું જેમ 40 દિવસ ની એમાં લોકો ઘરમાં મજલિસ સ્કેન કરાવતા હતા, એના અંદર બી મને ઘણા ઓર્ડર્સ આવેલા છે મજલિસ ના, જે મૂઝ ચોકલેટ મૂઝ ને બધું ઘણું બનાવેલું છે, બલ્ક માં બનાવેલું છે. તો અજીન આ જે લાઈવ સેશન કરી રહ્યા છો એના જરીએ આપ મેસેજ લોકોને આપતા રહેજો કે આપ જે બનાવી રાખો રાઈટ, કે અજીન આપને ઓર્ડર્સ આવે. મૂઝ નું કહી દીધું, પ્લસ કેક્સ નું થઈ ગયું, કપ કેક્સ ના અંદર વેરાયટીસ કેસો અને બ્રાઉનીઝ. બ્રાઉનીઝ માં વોલનટ બ્રાઉની છે, ચોકો ચિપ્સ બ્રાઉનીઝ છે, પ્લેન બ્રાઉનીઝ છે, એમાં બી ઓરિયો બ્રાઉની આવે છે, ઓરિયો બ્રાઉની છે, આલમંડ બ્રાઉનીઝ છે. ઓકે અને કપ કેક્સ. કપ કેક્સ માં વેનીલા એન્ડ ચોકલેટ, ચોકલેટ માં પછી જેને જે પછી એડિશન એના અંદર થાય છે કપ કેક્સ ના. હવે અરવાબેન આ આપ તો એટલું બધું બનાવી રાખશો રાઈટ, આપ 4-5 યર્સ ની જે કીધું, હવે થોડી આપ જર્ની ના બારામાં બતાવશો કે આપ એ જે હોમ બિઝનેસ કેક્સ એન્ડ મોર રાઈટ એનું જે બ્રાન્ડ કેક્સ એન્ડ બેક આપે જે બ્રાન્ડ બનાવ્યું છે તો એ એસ્ટાબ્લિશ હમણાં કઈ બાજુ સુધી પહોંચ્યું છે અને આગળ ફર્ધર શું આપને કરવું છે એની બ્રાન્ડ ને ગ્રો કરવા માટે, બિઝનેસ ને વધારવા માટે, અને આપ જે જર્ની થોડું કહેશો લોકોને કે આપને લોકોને ખબર પડે કે આપ હમણાં તક કેવી રીતે શું મેનેજ કરેલું છે. અને ક્લાસીસ ભી આપ કહેતા હતા કે મેં ક્લાસીસ ભી ચાલુ કરીશ ઓનલાઈન. ક્લાસીસ છે, ક્લાસીસ નું ઓનલાઈન ક્લાસીસ જેને હોય હમણાં જેને ઘરે આવવું હોય એ ઘરે આવીને ક્લાસીસ સ્ટાર્ટ કરી શકે છે. ઓનલાઈન છે તો મને ઓનલાઈન નું ભી મને એમ છે કે આપણા જીસી બિઝનેસ ના થ્રુએ મને એક ઓપ્શન મળેલું છે, તો એના થ્રુએ મારે ઓનલાઈન ક્લાસીસ હોય એ ભી મેં સ્ટાર્ટ કરવાની છે. ઓનલાઈન ક્લાસીસ કેક્સ છે, ચોકલેટ છે, મૂઝ છે, બધું અલગ અલગ હોય છે, અલગ અલગ ક્લાસીસ નું અલગ અલગ હોય છે, તો એવી રીતના એનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે અને આપ જે થોડી જર્ની ના બારામાં કહેશો તો લોકોને આઈડિયા આવે કે આપ હમણાં ત્યાં તક કેવી રીતે પહોંચ્યા. જર્ની તો મે સ્ટાર્ટ કરેલું હતું કેક્સ થી, કેક્સ ના બેઝિક શીખેલા હતા, પછી ઘરના અંદર બનાવ્યું, બચ્ચાઓને બચ્ચાઓ તો છે ટેસ્ટિંગ ના માટે બચ્ચાઓને બધું બનાવી બનાવીને આપતી હતી એ લોકોને, મેં એ લોકોને આપું. ફેમિલીમાં કોઈનો બર્થડે આવે, ફેમિલીઝ છે, ફ્રેન્ડ્સ છે, તો એ લોકોના આમાં ગિફ્ટ ના એઝ ઇન ગિફ્ટ માં મેં મારું કેક્સ ને બધું બનાવીને લઈ જતી હતી. પછી બધાનું મને બધાને બધું ફાઇન લાગુ, રિઝલ્ટ બી ફાઇન આયા, એમ કરી નાખું જર્ની મારી સ્ટાર્ટ થઈ. આ 4 યર્સ પેલા, 5 યર્સ રાઈટ. હા એના પેલા કઈ કરતા હતા? ઘરેથી જ બધું ક્રોશિયો નું કરતી હતી મેં. ઓકે અને કુર્તી સાયા પર આપણે જે ક્રોશિયો નું જે કરીએ છે મક્ખી ને બધું એ બધું કરતી હતી, સ્ટિચિંગ કરું છું મેં, પણ મારું બધું ઘરનું જ કરતી હતી એમ, ઘરનું કરતા ઓર્ડર નું નહોતું ને. બટ આ એક તરીકે આ બિઝનેસ ચાલુ કરો ને આપનું, એટલે આપને ગમે છે કરવું કે કેવી રીતે હોય છે કેક્સ ને જે બનાવો છો? કેક્સ એક્શન એક પેશન જેવું થઈ ગયું છે કે બસ આ વસ્તુ બનાવી છે એમ. જે દિવસે ઓર્ડર્સ નહીં આવે એમ થાય છે કે મારો ઓર્ડર નથી આવ્યા, કેમ નથી આવ્યું. આવે છે તો દિમાગ આખો વખત એમાં જ ચાલતું હોય છે કે કઈ નવી વસ્તુ બનાવો, કઈ નવી ડિઝાઇન બનાવો, સામનેવાળાને કઈ નવો ઓપ્શન આપું છું મેં કે તમે આ બી બનાવી શકો છો, તમારો કોઈ બર્થડે પાર્ટી છે તો તમે આ બી ઓપ્શન કરી શકો છો, એ રીતના બધું લોકોને સજેસ્ટ કરું છું. પછી ઓકે તો ચલો આ એક સામનેને સારી સારી વાત છે. આપને ક્યારે લોસ થયું સ્ટાર્ટિંગમાં? સ્ટાર્ટિંગમાં લોસ થયું જ્યારે સ્ટાર્ટિંગ કેક્સ બનાવવાનું જ્યારે બનાવ્યું તો કેક એટલું ઇઝી નથી થતું બેક કરવાનું. એમાં જે પ્રપોર્શન છે એ પ્રપોર્શન આપણા બરાબર હોવા જોઈએ, ટેમ્પરેચર બરાબર એનું હોવું જોઈએ. તેમાં મારો કેક્સ બી ખરાબ થયા, હાર્ડ બી થયા, સોફ્ટ બી એકદમ થઈ ગયા. પ્રેક્ટિસ કરીને તો પછી વસ્તુ બરાબર થઈ ગઈ. પ્રેક્ટિસ કરવાથી થઈ ને આને કઈ ટાઈમ પીરિયડ લાગો? લાગો ટાઈમ પીરિયડ લાગો એકલો લાગો છે ઓલમોસ્ટ 3-4 મંથ્સ લાગા મને. એટલે ઇન શોર્ટ કે કોઈ ભી બિઝનેસ ચાલુ કરો તો એને એકલો ટાઈમ તો આપવો જ પડે છે, અને આ તો હોમ હોમ બેક હતું તો આપનું ઇઝીલી એક થઈ ગયું,
मैं तो अगर आप दुकान या ये लो तो ओवरहेड जितना थी है जगह कई समझ नहीं पड़ती, राइट? ઘરે થી હતું ને એટલે આપણે જે લોસ થયું આપણે આપણા ઘરમાં જ હતું, જે ભી હતું ઘરના અંદર જ હતું, અને બહારનું હોય આપણે તેમાં પછી ઘણું પ્રોબ્લેમ થઈ જાય. તો હવે આપ જે ક્લાસીસ ચાલુ કરવાના છો અને આપ એમ બી કીધું કે મેં મારી જીસી બિઝનેસ ના ઉપર યુટ્યુબ ના અંદર વિડીયોઝ આપીશ, તો આપ કેવી રીતે આપવાના છો એના અંદર કઈ આપ લોકોને કહેશો? જીસી બિઝનેસ ગ્રુપ એક પ્લેટફોર્મ મને મળેલું છે જેના થ્રુએ મેં મારી મેં મારું જે હોમ બેકર હતી એના થ્રુએ આજે મેં વર્લ્ડ વાઇડ મતલબ જાજા જે બી મારી અપલોડ થશે વિડીયોઝ એ લોકો બધા જોશે, તો મેં એમ ચાહું છું કે જે મેં શીખેલી છું એ મારી વિડીયોઝ જોઈને બીજા બી શીખે, બીજાને બી નોલેજ મળે અને બીજા બી ઘણું કુછ ઘરમાં બનાવી શકે છે, શીખી શકે છે, પણ એક પેશન હોય ને તો પછી આગળ વધી શકે છે. સો આપ વિડીયોસ કેવી રીતે આપશો? સ્ક્રેચ થી સ્ટાર્ટ કરશું વિડીયોસ, મતલબ જે બેઝિક્સ જે છે કેક્સ ના, મતલબ જે જે વસ્તુ જે લેવાની હોય છે શું આપણા પાસે મસ્ટ હોવું જ જોવે એ વસ્તુ થી સ્ટાર્ટ કરીશ, પછી આગળ જઈને પછી કેક્સ ના વિડીયોસ છે, કપકેક્સ છે, જેમ થશે પછી બધા વિડીયોસ પછી મેં અપલોડ કરીશ એના અંદર. ઓકે, સો કઈ આપ બતાવશો કે આપ બતાવને છે કે આપ કેવી રીતે થોડું બેસિક કેક લાઈવ ના અંદર જોઈ લે અને પછી આપ જે વિડીયો છે તો એ આપને આપશું જ લોકોને, અને એ લોકોને એન્કરેજ થાય જે સોચી રહ્યા છે કે કઈ કરવાનું, કઈ એ લોકોને કઈ રાહ વે નહીં મિલી રહ્યો એમ કે આમ લોકો શું કરીએ, તો એ લોકોને એક સ્ટાર્ટઅપ મિલી જાય, એક બુસ્ટ મિલી જાય આપના થ્રુ ને એક મારા થ્રુ કે જીસી પ્લેટફોર્મ ના થ્રુ કે લોકોને હજી ખબર પડે. બરાબર છે, એ જે સ્ટાર્ટિંગ જે વસ્તુ જે કેક્સ ને કઈ બી વસ્તુ આપણે બનાવીએ જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણા પાસે હોવી જોઈએ ને એ મેં બધું બતાવું છું. આ છે કેક્સ બનાવ્યું છે આપણે જે ક્રીમ ને જે વિપ કરીએ છીએ એના માટે આપણે આ આ બ્લેન્ડર હોવું જોઈએ, આપણે જે નોર્મલ જે બ્લેન્ડર્સ આપણે જે યુઝ કરીએ છીએ એનાથી ક્રીમ્સ ને બધું વિપ નથી થતું, તો આવું ટાઈપનું એક મસ્ત છે કે આપણા પાસે આ હોવું જ જોઈએ. આ હેન્ડ બ્લેન્ડર છે, આ છે ટર્ન ટેબલ છે, આપણે કેક્સ મૂકીએ છીએ તો આના ઉપર કેક્સ મૂકી એને ટર્ન કરવાનું હોય છે. આ એકદમ ઇઝી રહી છે કેક્સ બનાવવાના માટે. આ સ્પેચ્યુલા છે, આ બ્રશ છે, આ સ્ક્રેપર છે, એનાથી આપણે કેક ને આપણે સ્ટ્રેટ કરવાનું હોય છે ને આ સ્ક્રેપર એમાં યુઝ થાય છે. આપણે ક્રીમ જે લેવાનું હોય આ ક્રીમ ક્રીમ લેવા માટે પાઇપિંગ બેગમાં નાખવા માટે કામ આવે છે. આ બ્રશ છે, આપણે વોટરથી જે કેકને જે સોક કરીએ છીએ આ એમાં કામ આવે છે. આ ચોકલેટ્સ છે, આ મોડે કંપનીની ચોકલેટ્સ છે, મિલ્ક કમ્પાઉન્ડ છે અને ડાર્ક કમ્પાઉન્ડ છે. આ મોડે કંપનીની એકદમ ફાઇન હોય છે, આપણે એની ચોકલેટ્સ લઈએ છીએ રિઝલ્ટ એના ફાઇન આવે છે. આ બે કમ્પાઉન્ડ મસ્ત છે આપણા પાસે, એ હોવી જ જોવે. આ નોઝલ્સ કેક બનાવવા માટે ડિફરન્ટ ટાઈપ્સના નોઝલ્સ જોવે આપણા પાસે, આ બધા ટાઈપના નોઝલ્સ છે, જેમ ડિઝાઇન જોવે ને આપણે એમ નોઝલ્સ આપણે એમ બનાવી શકીએ છીએ. આ બધા નોઝલ્સ છે, ફ્લાવર જે ડિઝાઇન કેકમાં જે મૂકીએ છીએ આ એના નોઝલ્સ છે. ઓકે, આ પાઇપિંગ છે, આમાં આપણે ક્રીમ નાખી નોઝલ્સ નાખી અને આપણે કેક પર ડિઝાઇન કરીએ છીએ. આ મસ્ત છે, આ હોવી જોઈએ. આ મોલ્ડ્સ છે, ચોકલેટ્સ જે બનાવે છે હોમમેડ આ એના ચોકલેટના પણ મોલ્ડ્સ છે. અને આ કપકેક્સ ના માટે છે, કપકેક્સ જે બનાવું છું મેં હોમમેડ આ કપકેક્સ ના માટે છે. આ બધા કલર્સ છે, જેલ કલર્સ છે, જે આપણે કલર્સ આપણે જે કેક્સમાં જે બધા કલર્સ નાખીએ છીએ ને એ બધા કલર્સ છે, જેલ કલર્સ આ કેકમાં યુઝ થાય છે, બ્લુ કલર, ગ્રીન કલર, ગ્રીન લીવ્સ માટે છે, બીજા બધા કલર્સ, આ બેકિંગ પાવડર. ઓકે, અને આ બધા કેકને જે ડેકોરેટ કરીએ છીએ જે સ્પ્રિંકલ્સ નાખીએ છીએ કેકના ઉપર અને ડેકોરેશન માટે સ્પ્રિંકલ્સ બધા યુઝ થાય છે. અને આ ટેગ્સ છે હેપી બર્થડે ના, એનિવર્સરી ના, જે બી હોય. અને જે ફ્લાવર્સ જે બનાવે છે આપણે કેક ના ઉપર તો આપણે આના ઉપર બનાવીએ છીએ ફ્લાવર્સ. ઓકે,
ઇન શોર્ટ આપે થોડા બેસિક્સ આપી દીધા છે અને આ બેસિક્સ થી એક વિડીયો અપલોડ ચાલુ રહેશો ને એક આપનો કોઈ બે ફેમસ એમ કે સિગ્નેચર કેક એ કેવું છે આપ કેસો ખાલી હમણાં છે ને આપણે સીતાફળ ની સીઝન છે ઓકે તો જે સીતાફળ જે હોય છે ને તો એનો કેક એકદમ ફાઇન બને છે મતલબ એ મસ્ત મતલબ કે શું હમણાં સીઝન ના હિસાબ થી વધારે ફાઇન ચાલે છે એનો ફ્લેવર ઘણો ફાઇન લાગે છે ઓકે સીતાફળ ઓકે મેં આજ સુધી એમ સીતાફળ તો ક્યારે બી કેક જોયું નથી ને એમ જે કેક્સ હોય મોલ તો એના અંદર મેં જોયું નથી તો થોડું સીતાફળ કેક જે છે આપ એક એક બી નીકાળો છો એના અંદર થી હા એ જે સીતાફળ જે હોય છે આપણે સ્ક્રેપ કરવાનું હોય છે અને પછી એનો બી નીકાળી જે પલ્પ હોય છે ને એ પલ્પ આપણે કેક ના અંદર આપણે યુઝ કરીએ છે ઓકે સો એ ફ્રેશ ફ્રૂટ નું બનીએ છે સીતાફળ ફ્રેશ ફ્રૂટ આપની કેક ની રેન્જ કેશો વેનીલા કેક છે ને 350 થી સ્ટાર્ટ થાય છે હાફ કેજી ચોકલેટ કેક્સ 400 થી અબાવ 400 ચોકલેટ કેક્સ છે પછી એના અંદર જે હાયર રેન્જ એન તક 500 સુધી હોય છે 500 550 હા મતલબ ઘણા નેમ હોય છે ને કે ભાઈ કઈ થીમ બનાવી છે જે હમણાં મેં હતું ક્રિકેટ એક જણ નું બર્થડે હતું તો એને ક્રિકેટ નું બનાવવાનું હતું તો મેં ક્રિકેટ થીમ નું બનાવ્યું હતું આખો એના ઠીક છે અરવાબેન બાકી આપને કઈ મેસેજ આપવા છે લોકોને ને આપ થોડા જે વિડીયોસ જે આપ આપશો સ્ક્રેચી તો એ કેવા કેવા વિડીયોસ આપશો અને કેવા એક ફ્લેવર ટાઈપ સ્ટાર્ટ કરવાના છે તો એક એન્કરેજમેન્ટ રહે લોકોને કે અમે લોકો આ ટાઈપના વિડીયોસ આગળ જોવા મળશે જીસી બિઝનેસ ચેનલ પર ન્યુ ન્યુ વિડીયોસ બનાવવાની કોશિશ કરીશ જીસી પ્લેટફોર્મ ના ઉપર બધાને મેં થાય છે કે બધાને મેં બી વિડીયોસ બનાવું જીસી પ્લેટફોર્મ માં એક મળેલું છે એના ઉપર મારા બધા વિડીયોસ અપલોડ કરીશ મેં સ્ક્રેચ થી વિડીયો સ્ટાર્ટ કરીશ મેં ફર્સ્ટ વિડીયો જે હતી જે સ્ક્રેચ જે છે એનાથી સ્ટાર્ટ કરશું વિપિંગ જેમ ક્રીમ જે છે એને કેમ વિપ કરાવવાનું કરવાનું કેવી રીતે એક્ઝેક્ટલી એનું જે ટેમ્પરેચર ને બધું કેમ હોય છે એનાથી સ્ટાર્ટ કરશું પછી કેક્સ બનાવતા મેં સ્ટાર્ટ કરીશ કેક્સ બનાવતા બતાવીશ ઇન્શાલ્લા ઓકે તો એ ટાઈપના વિડીયો આપશો રાઈટ ઓકે આજીન કઈ મેસેજ આપવો છે આપને મેસેજ બસ બધા વિડીયોઝ ને જોતા રહેજો લાઈક કરતા રહેજો અને જીસી બિઝનેસ ને બસ એને જે સ્ટાર્ટ કરેલું છે બસ એ આગળ વધતું જાય ને લોકો ને એના અંદર જે બી હાઉસવાઈફ છે જે બિઝનેસ કરે છે બધાને એના અંદર ઘણો ઘણો ચાન્સ મળે છે ને થેન્ક્સ તમારે કહું છું તમારા ટીમ ને કહું છું કે મને બી ચાન્સ આપો આના અંદર જોઈન થવાનું અને મને બી મારો બિઝનેસ આગળ વધારવાનો એક મોકો મળેલો છે સો થેન્ક યુ અરવાબેન ને આપને તો વિડીયોઝ આવશે જ આપ આપતા રહેશો અને કારે એવો એક મોકો મળે તો આપણે લાઈવ સેશન પાછા કરશું ઠીક છે ઓકે ભાઈ ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક્સ અ લોટ અને હા લોકોને કહું છું સબસ્ક્રાઇબ કરજો અને ઘણા બધા વિડીયોઝ આવશે તો અમારે બી એન્કરેજમેન્ટ રહે કે આપ લોકો માટે વિડીયોઝ આપી શકે ઓકે